ઉપલેટામાં ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા પરષોત્તમ રૂપાલાના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મામલતદાર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો, અગ્રણીઓ અને વડીલો જોડાયા હતા. પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ સાથે રાજપૂત સમાજના લોકો એકત્રિત થયા હતા. મારું નામ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, હું એક નાના ગામમાંથી આવું છું. રાજપૂત સમાજ પ્રત્યે આન બાન શાન સાથે મારા સમાજનું મને ખૂબ જ મહત્વ છે. આજે મુરબ્બી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા રાજપૂત સમાજ વિશે, રાજપૂતના અમારા માતા બહેનો વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે એ માત્ર વખોડવાને લાયક નથી. એમ રાજપૂત સમાજ માટે આન બાન અને શાનનો પ્રશ્ન છે. આવા એલફેલ નિવેદનો આપી, જ્ઞાતિ અને જાતિ વચ્ચે ભેદભાવ કરી અને એની જે કાંઈ મનસા હોય એ મનસા અમે એને કોઈ પણ જ્ઞાતિ જાતિમાં વેચાવી અને એની મનસા અમે સાબિત નહીં થવા દઈ. અમારો રાજપૂત સમાજની એક જ માંગ છે, પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો. એના સિવાય તમે ગમે એને આપો, રાજપૂત સમાજને ક્ષત્રિય સમાજને શિરોમાન્ય છે. આ તકે માત્ર એવું નથી, એમ આખા ઉપલેટા તાલુકાના તમામ ગિરાસદારી ભાઈઓ, તાલુકદાર ભાઈઓ, બધા જ રાજપૂત ભાઈઓ, ક્ષત્રિય ભાઈઓ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા છે અને બધાએ ગામડે ગામડે પણ બંધના, ન પ્રવેશના બોર્ડ લગાવેલા છે. છતાં પણ જો આ લોકોની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો ક્ષત્રિયને છાજે એવી રીતનું ભવિષ્યમાં અમે આંદોલન કરતા પણ અચકાઈશું નહીં. અમારી પેઢીઓએ ના અનુભવ ઉપરથી અમે પણ મહેસૂસ કરેલું છે. વાત એક કરે છે કે માફી આપી દો, માફી આપી દો. ક્ષત્રિય સમાજ વિશાળ ભાવનાવાળો હોય છે, 100% ક્ષત્રિય સમાજ વિશાળ ભાવનાવાળો છે, હતો અને રહેશે. પણ જૂના ઇતિહાસ ઉપરથી અમને પણ અનુભવ છે, જ્યારે જ્યારે માફી આપી છે ત્યારે ત્યારે રાજપૂતો માટે માથે વધારે આક્રમણો થયા છે. એના દાખલા પણ ઇતિહાસમાં ઘણા છે. એટલે ઇતિહાસનો બોધ પાઠ લઈને પણ અમારે માફી આપવાનો સવાલ નથી. એટલે સમય સૂચકતા જોઈ પરષોત્તમભાઈ સારી રીતે એની રીતે માનભેર ટિકિટ પાછી ખેંચી લઈએ, એને કોઈને એની પાર્ટીને પ્રોબ્લેમ ના આવે ને રાજપૂત સમાજને પ્રોબ્લેમ ના આવે. આવી અમારી તમામ રાજપૂત ભાઈઓની, માતાઓની, બહેનોની અને યુવાનોની માગણી છે. હું જયદેવ સિવાળા ગધેથળ. રાજપૂત સમાજ માટે અન્યાય થયો છે. પરષોત્તમ રૂપાલા, એક સભાની અંદર અમારા ક્ષત્રિય સમાજનો ઉજળો ઇતિહાસ હોય એને કલંકિત કરવા માટે એને એવા શબ્દો કાઢ્યા. અમારી એ માગ હોય કે પરષોત્તમ રૂપાલાની દાવેદારી રજ થાય. બસ અમે કોઈ બીજી જ્ઞાતિની કોઈ વિરોધ નથી કરતા, બસ એક પરષોત્તમ રૂપાલા એની દાવેદારી ના થાય, રજ થાય. બીજા નંબરની વાત એ કે રાજપૂત સમાજ આજે એટલો ઉજળો ઇતિહાસ છે કે એમને 560 રજવાડા આપી દીધા હોય તો આ તો અમારા માટે કાંઈ ના કહેવાય. અને અમારી એક વસ્તુ એવી હોય છે, અમારી બહેનું દીકરીઓ એની ઇજ્જત તો અમારે એટલી બધી હોય છે કે અમે એના થકી ઉજરા હોય નારીથી, તો આજે એનું અપમાન થયું છે તો અમે આ જરી કઈ સહન ન કરી લઈ. અને અમે એવું વિચારીએ છીએ કે આ સરકાર ભારતની અંદર એક રૂપાલા માટે જ હાલતી હોય છે. આજે 15 દિવસ ત્યાં અમારો સમાજ આ લડતર આપે છે તો એનો કોઈ ન્યાય નથી આપતા. અને એ પરષોત્તમ રૂપાલાની દાવેદારી અગડ રાખવા માટેના સરકાર પ્રયત્ન કરે. રાજપૂત સમાજ હિસાબ કરો તો ભારતની અંદર 22 કરોડ રાજપૂત સમાજ છે અને આનો પડઘો એકોએક રાજ્યની અંદર પડવાનો છે. એકોએક રાજ્યની અંદર જ્યાં જ્યાં ભાજપ સરકારની જે કાંઈ સીટો હશે ત્યાં અસર કરશે અને કાયમીને માટે આ સરકાર સામે ક્ષત્રિયો વિરોધમાં રહેશે. આ બાબતમાં અમારો વિરોધ છે પરષોત્તમ રૂપાલાની દાવેદારી નાબૂદ થાય, કારણ અમારા સમાજને કલંકિત કર્યો છે એવા શબ્દ બોલીને. આજે અમારો સમાજ બીજા સમાજને કાયમી માટે રક્ષણ કરતો સમાજ હોય, જ્યાં ત્યાં કઈ મુશ્કેલી પડી હોય અન્ય જ્ઞાતિને, તે રાજપૂત સમાજ આગળ હોય છે. રાજપૂત સમાજે બલિદાન દીધા છે કાયમી માટે, હિન્દુ ધર્મ બચાવવા માટે રાજપૂત સમાજનો ભોગ છે. મહારાણા પ્રતાપ હોય, શિવાજી મહારાજ હોય, પૃથ્વીરાજ ચૌહાણ હોય, આ બધાએ બલિદાન દીધા છે. એને કલંકિત કરવા આ સહન આ રાજપૂત સમાજ ન કરીએ અને કરીએ તો પણ અમારા સમાજનું અપમાન થાય. હવે રહી વાત અમારે એ કે જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આજે અસ્મિતાનો સવાલ એ થશે. એક બે બાબતથી અમારી ઇજ્જત જાય છે. એક તો પહેલા એ શબ્દ બોલે એમાં અમારી ઇજ્જત ગઈ છે. અને રહી વાત હવે અમે રાજપૂત સમાજનો પ્રતિષ્ઠાનો સવાલ આવ્યો છે, આ ટિકિટ રદ ના થાય એટલે અમારે રાજપૂત સમાજનો અસ્મિતાનો સવાલ છે. એટલે તમામ રાજપૂત સમાજ આમાં કોઈ ભાજપ કોંગ્રેસ કે અન્ય
કોઈ વસ્તુ નહીં આવે, સમાજ એક થઈ અને આનો જવાબ આપવાના છે.